હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઈ સ્ટડીઝ. આશા કરું છું સમસ્તે ભલે રહ્યો છો ઓ એન્ટ્રન્સ એક્ઝામ પાઇ પ્રિપેરેશન યોર સ્ટોરે ચલે છો. એટા હોજી તમારો જો નંબર સિસ્ટમ જો ટોપિક ટા છે તારો પાર્ટ નંબર 2. ઓકે, ઓલરેડી અમે પાર્ટ 1 ને તમારો જેટી કી થિયરી પાર્ટ થેલા પૂરા સિલેબસ રો તાકો અમે પૂરા ઇન ડિટેલ્સ રે કમ્પ્લીટ કરી દે છે. આજે નો ક્લાસ રે તમારો એડા ઓન્લી અમે MCQs ડિસ્કશન કરવા. MCQs ગુડા મે મેઇનલી પિક કર છી તમારો જો આર્યંત્ર PGT મેથ બુક ટા છે સેતિર તારો જો રીઅલ નંબર ચેપ્ટર ટા છે તારો સબ MCQs ગુડા આજે અમે ડિસ્કશન કરવા. ઓકે, સજેસ્ટ કરનો તમારો પ્રેક્ટિસ બી હેજીવો. ઓકે, જો મને બી ચેનલ લે નવા છો કોણ કરબ અપને ચેનલ કો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ તો કરીબ તા સહિત બેલ આઇકન કો બી પ્રેસ કર દબ. સજેસ્ટ દેખ કરનો તમારો આગો કો જેતી કી બી OIBS હે ગલા LTI TGT પાઈ જેતી કી બી ક્લાસેસ હવા કો જાઉ છી સબરો નોટિફિકેશન તમન કો પાકો કરના ક્લાસેસ રો નોટિફિકેશન તમન કો પાકો ઠીક ટાઈમ રે પહોંચી જીવો. ઓકે, આ જેતી આગરો કહાર કો ક્લાસ તો રહી જઈ છી કોણ કરબ અપને ચેનલ ઓફ પ્લેલિસ્ટ કો પડેબ સેલે સબુ જિંસ તમન કો સબુ ક્લાસ કો સિક્વેન્શિયલ મેનર રે મળી જીવો. ઓકે, તો જો મને બી એટા જહારો ફર્સ્ટ ક્લાસ કોણ કરબ અપને નંબર સિસ્ટમ રો ફર્સ્ટ થિયરી પાર્ટ ટિકે ઓવરલુક કર દબ બેસી સમય રો નહી 30-40 મિનિટ્સ રો આછી તાકો કમ્પ્લીટ કર દિયો. સબમિટ કરનો તમારો MCQ કરિયા પાઈ તમન કો પાઈ હેલ્પફુલ હબ. ઓકે, તો ચાલો ક્વેશ્ચન ડિસ્કશન કરવા. ફર્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 1 કર દી છી તમારો. દેખો એવરી રેશનલ નંબર ટીકે સહજિયા ક્વેશ્ચન ગુડા થિલા જો ગુડા થિલા અમે જલ્દી જલ્દી ટીકે ક્વેશ્ચન ડિસ્કશન કર દવા. સસ દેર કણ મોર 50-60 ટા ક્વેશ્ચન આરામ સે ડિસ્કશન હે જીવો. પણ નીચે દેખો એવરી રેશનલ નંબર ઇઝ, સબ રેશનલ નંબર ગુડા કોણ તમારો નેચરલ ના ઇન્ટીજર ના રીઅલ નંબર ના હોલ નંબર. તો કોણ હે જીવો ના એવરી રેશનલ નંબર ઇઝ એ રીઅલ નંબર. સો ક્વેશ્ચન નંબર 1 નો ઓપ્શન નંબર 3 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ નેક્સ્ટ કોણ દેલા ના બિટવીન ટુ રેશનલ નંબર, દીટા રેશનલ નંબર ભીતરે કોણ ના દેર ઇઝ નો રેશનલ નંબર, એટા તો બિલકુલ રોંગ છે. નેક્સ્ટ કોણ દેલા દેર ઇઝ એક્ઝેક્ટલી 1 રેશનલ નંબર, એટા ભી રોંગ છે. નેક્સ્ટ કોણ દેલા ના દેર આર ઇન્ફાઇનાઇટલી મેની રેશનલ નંબર. સો ક્વેશ્ચન નંબર 2 રો ઓપ્શન નંબર 3 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ટુ ક્વેશ્ચન નંબર 2 રો 3 ડહેલા ના. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 3 કોણ દેલા દેખો ધ ડેસિમલ રિપ્રેઝેન્ટેશન ઓફ રેશનલ નંબર કેન નોટ બી. અમે જે ગોટે રેશનલ નંબર ટકુ તાર અમે જે ડેસિમલ રિપ્રેઝેન્ટેશન કરછુ ધેટ્સ ઇટ અ કોડે નો હોબની ના તમારો નોન ટર્મિનેટિંગ નોન રિપીટિંગ. નોન ટર્મિનેટિંગ નોન રિપીટિંગ કોલા કોણ સેટા કોણ હેગલા ના સેટા હેજીબો તમારો ઇરેશનલ નંબર. સો ક્વેશ્ચન નંબર 3 રો નોટ પચારીતલા. સો ક્વેશ્ચન નંબર 3 રો ઓપ્શન નંબર 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ક્વેશ્ચન નંબર 3 ગલા. ક્વેશ્ચન નંબર 4, ક્વેશ્ચન નંબર 4 કોણ દલા ધ પ્રોડક્ટ ઓફ એની ટુ ઇરેશનલ નંબર ઇઝ. જે કોણસી દીતા અમે જદી કોણ ઇરેશનલ નંબર રો પ્રોડક્ટ કરુછું તો કોણ હવો સેટા કોણ હેજીબો ના સમ ટાઈમ રેશનલ એન્ડ સમ ટાઈમ ઇરેશનલ. તમારો પ્રીવિયસ ક્લાસ રે જો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઉડે થલા તો દેખો સે જો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ રો તમારો એ ટાઈપ્સ રો MCQ આસીબો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 4 રો ઓપ્શન નંબર 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 કોણ દેલા ના ધ ડેસિમલ એક્સપાન્ડ ધ ડેસિમલ એક્સપાન્શન ઓફ ધ નંબર √2. √2 રો ડેસિમલ એક્સપાન્શન ટા કેતે હી થાય ના એડે કોણ હી જીવો. સો ક્વેશ્ચન નંબર 5 રો એડે દેખો √2 ટા, √2 ટા કોણ ના તમારો ઇરેશનલ નંબર ટે. ઇરેશનલ નંબર ટે મને તારો ડેસિમલ એક્સપાન્શન ટા કોણ હી થિબો ના નોન ટર્મિનેટિંગ નોન રિકરિંગ. નોન રિકરિંગ જા નોન રિપીટિંગ સે સેમ જીન્સો. ઓકે, તો કોણ હી ગલા. સો ક્વેશ્ચન નંબર 5 રો ઓપ્શન નંબર 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6, ક્વેશ્ચન નંબર 6 કોણ ગલા which of the following is irrational number. એટલે દેખલે જણા પડુચી √7 is the irrational number. તો દેખો યાર રૂટ કાઢીલે કેતે ગલા ના 2/3 એટલે તમારો રેશનલ નંબર ટા સે બડે એટલે કેતે આસ જીવો. this will be એટલે 12 અછી ના 2 6 2 3. ઓકે, તો કોણ આસલા 2√3/√3 એટલે કેન્સલ હેગલા √3/√3. તો અમારો આન્સર આસલા 2. તો સેથી મે કોણ ના તમારો ઇરેશનલ પચારી છે. સો ક્વેશ્ચન નંબર 6 રો ઓપ્શન નંબર 3 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7, ક્વેશ્ચન નંબર 7 કોણ દેલા ના which of the following is કોણ પચારી છે ઇરેશનલ પચારી છે ના. તો એમાં દેખો ઇરેશનલ ભાઈ અમાર કોણ દેલા નોન ટર્મિનેટિંગ નોન રિકરિંગ બા નોન રિપીટિંગ. તો કોટરે દેખો એટા તમારો ટર્મિનેટિંગ હે ગલા તેનું રેશનલ હોબો. એટા તમારો ટર્મિનેટ કોણ ના નોન ટર્મિનેટિંગ રિપીટિંગ હેલા તેનું કિના એદી રે કેન્સલ હે ગલા. સો ક્વેશ્ચન નંબર 7 નો ઓપ્શન નંબર 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 કોણ દેલા એ રેશનલ નંબર બિટવીન √2 એન્ડ √3. તો એબે કહેલો √2 રો વેલ્યુ ટા કેતે હે થાય ના 1.414√3. √3 રો વેલ્યુ 1.732. તો તાંકો મજરે કોડ લાઈ કરચી દેખિલો ના 1.5. સો ક્વેશ્ચન નંબર 8 રો ઓપ્શન નંબર 3 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 ગલા. ક્વેશ્ચન નંબર 9 પણ દીચી ના ધ વેલ્યુ ઓફ 1.999 ઇન ધ ફોર્મ p/q વેર p and q આર ઇન્ટીજર એન્ડ q ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. તો કોણ ના યાર રેશનલ ફોર્મ ટા કેતે બોલી પચારી છી. તો કોણ આસીલા ના 1.999.
तो याको निकले केते आसला 1999 डिवाइडेड बाय दे केते देखना 123 सो क्वेश्चन नंबर 9 द ऑप्शन नंबर 2 इज द करेक्ट आंसर. नेक्स्ट क्वेश्चन नंबर 9 द ऑप्शन 2. क्वेश्चन नंबर 10 कोन दला ना 2√3 प्लस √3 इक्वल्स टू केते बोली पचारि छी. तो एठी देखो एथिरु जदि मु √3 डा कॉमन लउ छी, √3 डा कॉमन लेले केते आसला ना 2 + 1, तो ताको केते लिखि परबी ना 3√3. सो क्वेश्चन नंबर 10 नो ऑप्शन नंबर 3 इज द करेक्ट आंसर. 10 गला क्वेश्चन नंबर 11. क्वेश्चन नंबर 11 कोन दी छी √10 इनटू √15 इज इक्वल्स टू केते हबो. तो एटा देखो केते हो छी ना √10 इनटू √15. तो √10 को तमर लिखले केते आसला ना √2 इनटू √5. से भले √15 को √5 इनटू √3. तोड़े केते आसला ना 5√6. तो क्वेश्चन नंबर 11 द ऑप्शन नंबर 2 इज द करेक्ट आंसर. ओके क्वेश्चन नंबर 12 देखो कोन दला द नंबर ऑब्टेंड बाय रेशनलाइजिंग द डिनोमिनेटर. तो केते हे गला एटा जीव तमरो √7 + 2 डिवाइडेड बाय 7 - 4 3. कोठी अछि √7 + 2 ऑप्शन नंबर 1. सो क्वेश्चन नंबर 12 रो ऑप्शन नंबर 1 इज द करेक्ट आंसर. नेक्स्ट 12 पर 13. 13 कोन दला द सम ऑफ टू इरेशनल नंबर इज डैश नंबर. तीन जदि हम कोन सम काढू छी तो कोन देखो जदि मो दीटा इरेशनल नंबर नो छी, गोटे इरेशनल नंबर नेली √2 आ गोटे इरेशनल नंबर नेली √3, तंकर सम टा केते हि जीवो ना √2 + √3. एटा भी गोटे तमरो कोन ना इरेशनल नंबर टे. बट जदि मो एठ नो छी तमरो कोन ना √2 + √3 ने नो छी, आ गोटे तमरो एटा तमरो इरेशनल नंबर टा करेक्ट, आ गोटे इरेशनल नंबर टा नो छी 2 - √3. एटा भी गोटे इरेशनल नंबर टे. देखो मु जदि दीटा को ऐड कर छी, ऐड कला कोन +√3 - √3 कैंसिल आउट हे गला, तंकर सम टा कोन आसीला ना 4. 4 टा गोटे कोन ना तमरो रेशनल नंबर. तो एथ्रु हम कंक्लूजन कोन पाइलु ना दीटा इरेशनल नंबर को ऐड कला कोन थरे थरे से इरेशनल दबो आ थरे थरे कोन ना तमरो रेशनल दबो. सो क्वेश्चन नंबर 13 नो ऑप्शन नंबर 3 इज द करेक्ट आंसर. ओके नेक्स्ट क्वेश्चन नंबर 14. क्वेश्चन नंबर 14 कोन दला ओके एक्स रो वैल्यू रा केते हो बोली से पचारी छी. ठीक अछि तो एबे देख लो ए दीटा को कले केते आसी गला ना दिस विल गिव्स यू √x √ एटा एक्स एटा को लिखले कोन आसला x·x^1/2. तो कोन हे गला √x·x^3/2 करेक्ट. तो या को लिखले कोन हे जीवो ना दिस विल गिव्स यू x·7/4 रो रूट ओवर याको कले केते आसीला 8 हे जीवो ना 1/2 x·7/8. तो याको कोन लिखि हो x·7√8. सो कोठी जे देखो सो क्वेश्चन नंबर 14 नो ऑप्शन नंबर 4 इज द करेक्ट आंसर. सो जे क्वेश्चन उडा छी क्वेश्चन नंबर 15 कोन दिछि देखो व्हिच ऑफ द फॉलोइंग नंबर इज प्लॉटेड ऑन द नंबर लाइन थ्रू द प्रोसेस ऑफ मैग्नीफाइंग ग्लासेस. तो समस्त क्लास 9 बुक रे देखिबो तमर कोन ना प्रोसेस ऑफ मैग्नीफिकेशन गोटे अछि. तो प्रोसेस ऑफ मैग्नीफिकेशन ता काम कोन एक्चुअली तारो प्रोसेस ऑफ मैग्नीफिकेशन आमे कोन करथौ ना गोटे धर जो तमरो डेसिमल टे नंबर ते दिछि. ओके तो धर जो 2.314 एटा को दिछि ताको आमे केमिति नंबर लाइन रे रिप्रेजेंट करबा से प्रोसेस ता को ही कोन कह जाइथे ने तमरो प्रोसेस ऑफ मैग्नीफिकेशन. ओके बा मैग्नीफाइंग ग्लास जो टा लेबी तो कोन हि जीवो. तो एटा देखो एटा भी तमरो कोन ना इंटीजर, एटा भी इंटीजर, एटा तो इरेशनल नंबर टे. तो आमे को प्रोसेस माने को संख्या को आमे प्रोसेस ऑफ मैग्नीफाइंग ग्लास रे तमरो कोन ना नंबर लाइन रिप्रेजेंट करबा ने जोगुडा तमरो डेसिमल लथिबो. सो क्वेश्चन नंबर 15 नो ऑप्शन नंबर 3 इज द करेक्ट आंसर. ठीक अछि ना. नेक्स्ट क्वेश्चन नंबर 16. क्वेश्चन नंबर 16 कोन दला देखो यूक्लिड्स डिवीजन लेमा स्टेट दैट फॉर एनी पॉजिटिव इंटीजर ए एंड बी देयर एग्जिस्ट ए यूनिक इंटीजर क्यू एंड आर सच दैट ए इज इक्वल्स टू बी क्यू प्लस आर वेयर आर मस्ट बी. तमरो रिमाइंडर टा सबुबळे तमरो कोना डिवाइजर कोना तमरो रिमाइंडर टा सबुबळे कोना आइदर 0 हबो अदरवाइज कोना तमरो डिवाइजर रु सदाबळे छोटो हबो. तो को ऑप्शन टा हि जबो. सो क्वेश्चन नंबर 16 नो ऑप्शन नंबर 3 इज द करेक्ट आंसर. ठीक अछि ना. नेक्स्ट क्वेश्चन नंबर 17. क्वेश्चन नंबर 17 निजे करबो सहज टे. नेक्स्ट क्वेश्चन नंबर 18 कोन दला ना द डेसिमल एक्सपेंशन ऑफ द रेशनल नंबर 37 डिवाइडेड बाय 2^2 इनटू 5 विल बी. तो एबे देखो तमरो कोन ना आमे जदि कोन ना हमर डिनोमिनेटर टा को आमे जदि 2^m इनटू 5^n ओनली फैक्टराइज करके लिख परुछु देन से रेशनल नंबर टा सदाबळे कोन हेथाय ना तमरो टर्मिनेटिंग रेशनल नंबर हेथाय टर्मिनेटिंग रेशनल
नंबर ही टाइप करेक्ट तो एटा से हमको किंतु क्वेश्चन कोन पछि टर्मिनेट आफ्टर तो एबे देखि लो हमें कोन पावर सेम करिया को होबो कोन 37 इनटू 5 डिवाइडेड बाय 2 रो स्क्वायर इनटू 5 रो स्क्वायर तो कोन केते थरो 10 आसीबो डी थरो त माने कोन दीटा डेसिमल प्लेसेस तो कोन हे गला सो क्वेश्चन नंबर 18 रो ऑप्शन नंबर कोन 2 इज द करेक्ट आंसर टर्मिनेट आफ्टर 2 डेसिमल प्लेस ओके नेक्स्ट क्वेश्चन नंबर 18 वाला क्वेश्चन नंबर 19 तो देखो पाई पाई टाइप को डायरेक्ट एग्जांपल लो अछि तो पाई टा कोन ना गोटे इरेशनल नंबर तो क्वेश्चन नंबर 19 रो ऑप्शन नंबर 3 इज द करेक्ट आंसर नेक्स्ट नेक्स्ट कोन देला व्हिच ऑफ द फॉलोइंग रेशनल नंबर एक्सप्रेसिबल एज ए नॉन टर्मिनेटिंग रिपीटिंग डेसिमल नॉन टर्मिनेटिंग एंड रिपीटिंग डेसिमल पचलेना ओके तो एबे देखिलो कोन आउटर क्वेश्चन पढिबा कोन देला व्हिच ऑफ द फॉलोइंग रेशनल नंबर इज एक्सप्रेसिबल एज नॉन टर्मिनेटिंग रिपीटिंग डेसिमल तो एबे देखिलो नॉन टर्मिनेटिंग रिपीटिंग रे कोटा जीवो जदी कोन तार हमें जदी प्राइम फैक्टराइज गुडा काढी सालला परे प्राइम फैक्टराइज गुडा काढी सालला परे कोन 2 टू द पावर m इनटू 5 टू द पावर n बादे अन्य किछ गुडे संख्या रहथुवो देन ताको हमें कहिबा जे तमरो कोन नॉन टर्मिनेटिंग रिपीटिंग तो देखिलो एडा को हमें केमती लिखि परबा ना 5 टू द पावर 4 इनटू 2 टू द पावर 0 ओके एबे 1800 1800 टाको जदि हमें केमती लिखि परबा 1800 रो फैक्टराइज कला कोन एटा देखो डेफिनेटली देखले जणा पडुची एटा तमरो 18 अछि माने 3 कोठी ना कोठी गोटे आसीबो तो सेति पे हमर करेक्ट आंसर कोन हे गला सो नॉन टर्मिनेटिंग रिपीटिंग डेसिमल नंबर कोटा हि जीवो ना ऑप्शन नंबर 3 इज द करेक्ट आंसर क्लियर बुझा पडला समस्तनको काहे किछि कन्फ्यूजन नाही नेक्स्ट नेक्स्ट असला क्वेश्चन नंबर 21 p बाय q एटा सहज याटे 6/9 असला तमरो 2/3 सो क्वेश्चन नंबर 21 रो ऑप्शन नंबर 2 इज द करेक्ट आंसर नेक्स्ट क्वेश्चन नंबर 22 क्वेश्चन नंबर 22 कोन दला देखो द टोटल नंबर ऑफ फैक्टर ऑफ 40 40 रो टोटल नंबर ऑफ फैक्टर केमती काढिबो 40 रो फर्स्ट प्राइम फैक्टराइज काढ दियो प्राइम फैक्टराइज कले 2 कले असला 20 देन 2 कले असला 10 2 कले असला तमरो 5 तको केमती लिखियाबो 40 इज इक्वल्स टू 2 टू द पावर 3 इनटू 5 टू द पावर 1 तो तार कोन ना नंबर ऑफ फैक्टर्स केते हि जीवो ना 3 प्लस 1 इनटू 1 प्लस 1 जो पावर गुडा थिबो सेतिर 1 ऐड करिकि सब गुडा को मल्टीप्लाई कर दियो तला कोन केते आसला 4 इनटू 2 इज इक्वल्स टू 8 तो तार कोन टोटल नंबर ऑफ फैक्टर आसला 8 सो क्वेश्चन नंबर 22 रो ऑप्शन नंबर 3 इज द करेक्ट आंसर ओके नेक्स्ट क्वेश्चन नंबर 22 गला क्वेश्चन नंबर 23 23 कोन देछि देखो ओके क्वेश्चन नंबर 23 कोन दला ना द वैल्यू ऑफ 125 टू द पावर -1/3 कला कोन केते आसीबो 1/5 सो क्वेश्चन नंबर 23 रो ऑप्शन नंबर 4 इज द करेक्ट आंसर नेक्स्ट कोन दला देखो which of the following factor lies between 7/9 and 6/7 भितरे कोडा लाइक करूची बोली पचारि छी ओके तो एबे देखो 7/9 को मु जदी तमरो डेसिमल ले लिखू छी तो कते आसीला 0.77 समथिंग आसीबो से पटे ओके 6/7 ते कते आसीला ना 0.85 ओके नेक्स्ट जदी या को 3/4 को फर्स्ट ऑप्शन 3/4 को जदी करू छी तरे कते आसीला ना 0.75 नेक्स्ट नेक्स्ट कोन आसीला ना 4/5 4/5 को कला कोन केते आसी जीवो ना दिस विल बी 0.8 नेक्स्ट कोन ना 5/6 5/6 को कला कोन केते आसीला ना 0.8833 तो एबे देखो से कोन पचारि छी ना कोडा लाइक करबो बोली 0.75 कोन ना 0.77 तो तळे माने कोन ना छोटो हे गला तेन को नेटा ता मझे लाइक करिवनी तो कोन ना ऑप्शन 2 एंड ऑप्शन 3 सो क्वेश्चन नंबर 24 रो ऑप्शन नंबर 4 इज द करेक्ट आंसर ओके 24 वाला 25 कोन दला ना द डेसिमल एक्सपेंशन ऑफ 36 बाय एतिकी एडा कोन हिजबो ना एडा आसीबो तमर कोन ना टर्मिनेटिंग सो क्वेश्चन नंबर 25 रो ऑप्शन नंबर 1 इज द करेक्ट आंसर कोन दला ना n स्क्वायर माइनस 1 इज डिविजिबल बाय 8 इफ n इज n ता कोन हेले तमर कोन ना n स्क्वायर माइनस 1 ता तमर कोन ना डिविजिबल हबो बोली पचारि छी तो एबे देखो n स्क्वायर माइनस 1 जदी मु कोन सी देखो ऑड रो स्क्वायर कला कोन बिषय ऑड आसीबो तो सेथिरु माइनस 1 कले जे कि तमर गोडे इवन नंबर ते आसीबो तो डेफिनेटली एडा गोडे कोन तमरो ऑड नंबर हेथिबो सो क्वेश्चन नंबर 26 रो ऑप्शन नंबर 3 इज द करेक्ट आंसर ओके 26 वाला क्वेश्चन नंबर 27 कोन दला ना द प्रोडक्ट ऑफ नॉन जीरो रेशनल नंबर एंड द इरेशनल नंबर इज एडा कोन हबो एडा क्वेश्चन नंबर 27 रो आंसर कोन हबो समस्त मते कमेंट सेक्शन रे लिखि कि जानिबो ओके आउ तर कोइ छ कोन ना रेशनल आउ इरेशनल ल तमरो कोन ना मल्टीप्लाई टा करियार अछि ओके नेक्स्ट नेक्स्ट कोन आसला क्वेश्चन नंबर 28 क
પર ડિજિટ ના ધ ડેસિમલ એક્સપાન્શન ઓફ ધ રેશનલ નંબર 14587 ડિવાઇડેડ બાય 1250 વિલ ટર્મિનેટ આફ્ટર, કેતરા પરે તમારો ટર્મિનેટ થઈ જવો બોલી પચારી છે. તો એટલે દેખો કેતે દી છે અમારો રેશનલ નંબર 14587 ડિવાઇડેડ બાય એટલે કેતે 1250 ઇન્ટુ, એટી દેખો જેદે હું ઉપર તરે 4 મલ્ટીપ્લાય કરું છું, 4 મલ્ટીપ્લાય કલા કોણ એટલે તમારો કેતે જ જીવો 1, 2, 3, 4 એટલી કેસ જીવો. તો કોણ ટર્મિનેટ આફ્ટર કેતે જીવો ના 4 ડેસિમલ પ્લેસ. સો ક્વેશ્ચન નંબર 28 રો ઓપ્શન નંબર 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે 29 કોણ દેલા ના ધીસ ઇઝ, એટલે તમારો કો ટાઈપ્સ રો નંબર, એટલે તમારો દેખો કોણ ના નોન ટર્મિનેટિંગ બટ રિપીટિંગ અછી, તો એટલે કહા અંડર જીવો ના એટલે આસલા તમારો કોણ ના રેશનલ નંબર. સો ક્વેશ્ચન નંબર 29 રો ઓપ્શન નંબર 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે કોણ નંબર નીચે ક્વેશ્ચન નંબર 30 તો હોમવર્ક હશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 31 કોણ દેલા રૂટ 7 ઇઝ ઇક્વલ્સ ટુ ધીસ મચ, દેન 1 બાય રૂટ 7 ઇઝ ઇક્વલ્સ ટુ કેતે હોવો બોલી પચારી છે. તો તાર કરેક્ટ આન્સર કોણ જીવો, સો ક્વેશ્ચન નંબર 31 નો ઓપ્શન નંબર 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ કોણ દેલા ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ 1.6 રો બાર, તો યાકુ કોણ કરીબા 16 માઇનસ 1 ડિવાઇડેડ બાય 9, તો એટલે કેતે આસેલા 15 બાય 9 વિચ ઇઝ ઇક્વલ્સ ટુ 5 3 5 3 3 5/3. તો ક્વેશ્ચન નંબર 32 રો ઓપ્શન નંબર કેતે ઓપ્શન નંબર 3 ઇઝ ધ કરેક્ટ આન્સર. 32 વાલા 33 કોણ દેલા ના ધ ડેસિમલ રિપ્રેઝેન્ટેશન ઓફ એન ઇરેશનલ નંબર ઇઝ, ડેસિમલ રિપ્રેઝેન્ટેશન ના કોણ હિથાય ના તમારો નાઇધર ટર્મિનેટિંગ નોન રિપીટિંગ. તો સેડિંગ સેમ જીન્સ વાલા નોન ટર્મિનેટિંગ નોન રિપીટિંગ. સો ક્વેશ્ચન નંબર 33 રો ઓપ્શન નંબર 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે 34 કોણ દેલા ફોર સમ પોઝિટિવ ઇન્ટીજર એમ એવરી પોઝિટિવ ઇવન નંબર કો ફોર્મરે રહીબ ના તમારો ઇવન નંબર દેશે ના, તો 2m. સો ક્વેશ્ચન નંબર 34 રો ઓપ્શન નંબર 3 ઇઝ ધ કરેક્ટ આન્સર. 34 પર 35 દેખો કોણ દેશે તમારો a એન્ડ b આર ધ ટુ પોઝિટિવ ઇન્ટીજર સચ ધેટ ધ લીસ્ટ પ્રાઇમ ફેક્ટર ઓફ a ઇઝ 3 એન્ડ ધ લીસ્ટ પ્રાઇમ ફેક્ટર ઓફ b ઇઝ 5 દેન ધ લીસ્ટ પ્રાઇમ ફેક્ટર ઓફ એ બી. તો એટલે દેખો એ રો લીસ્ટ પ્રાઇમ ફેક્ટર તમારો કેતે દેછે ના 3, તો ડેફિનેટલી એટા ગોટે તમારો કોણ ના ઓડ નંબર થિવો, એટા સે ગોટે તમારો કોણ ના બીટા ભી ગોટે ઓડ નંબર થિવો, દીટા ઓડ નંબર કો એડ કલા કોણ તમારો કોણ આસી ગલા ના તમારો ઇવન નંબર ટે આસી ગલા. ઇવન નંબર ટે આસલા મને કોણ તારો સબટુ લીસ્ટ પ્રાઇમ ફેક્ટર ટે કેતે હિતિવો ના લીસ્ટ પ્રાઇમ ફેક્ટર ઇવન નંબર કેતે ના 2. સો ક્વેશ્ચન નંબર 35 રો ઓપ્શન નંબર 1 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે 36 કોણ દેલા if we apply euclid's division lemma for two number 15 and 4 taku kala kono kon hijibo, this will be option number 1. so question number 36 ro option number 1 is the correct answer. 36 gala 37 kon niche dekho this equal to, to yaku ame rationalize kar daba root 3 plus root 2 divided by 1 not equal to, sorry question number volta boli kon dala yaku ame jodi rationalize kar douche. okay રેશનલાઇઝ કલા કોણ કેતે આસલા ના રૂટ 3 પ્લસ રૂટ 2 ઇક્વલ્સ ટુ કોટા હવની બોલી પચારીછી. તો ફર્સ્ટ ઓપ્શન કુ દેખો, ફર્સ્ટ ઓપ્શન તો સેડે હી દીછી, તો ઓપ્શન નંબર 1 કેન્સલ હી ગલા, નોટ પચારીછી દેખો નોટ ઇક્વલ ટુ, એડા ગુડી કે રેશનલાઇઝ કર દબા, યાકુ રેશનલાઇઝ કલે કોણ આસલા તમારો દેખો રૂટ 2. ઓકે યાકુ એમતિ કે લખી હવની રૂટ 2 ઇન્ટુ રૂટ 3, ઓકે માઇનસ રૂટ 2 ઇન્ટુ રૂટ 2. તો એવે દેખી લો રૂટ 2 એજ ઇટ ઇઝ, તળુ જદી રૂટ 2 કોમન ટે નેલી, રૂટ 2 કોમન નેલે કેતે આસલા ના રૂટ 3 માઇનસ રૂટ 2, તો એડે રૂટ 2 રૂટ 2 કેન્સલ હે ગલા, તો રહીલા કેતે રૂટ 3 પ્લસ રૂટ 2, સે સેમ જીન્સ આસુચી, તો ઓપ્શન નંબર 2 ભી કેન્સલ હે ગલા. નેક્સ્ટ ઓપ્શન નંબર 3 કુ દેખીબા, ઓપ્શન નંબર 3 કેતે દીચી ના રૂટ 3 માઇનસ રૂટ 2 ડિવાઇડેડ બાય 5 માઇનસ 2 રૂટ 6. ઓકે તો યાકુડી કે રેશનલાઇઝ કરીબા, રેશનલાઇઝ કલા કોણ કેતે આસલા રૂટ 3 માઇનસ રૂટ 2 ઇન્ટુ 5 પ્લસ 2 રૂટ 6, યાકુ કલે આસલા તમારો 25 માઇનસ 24 1 છાડો તકુ, તો યાકુ સિમ્પ્લીફાઈ કલે કેતે આસલા, સિમ્પ્લીફાઈ કલે આસીબો તમારો બ્રેકેટ ઓપન કરો 5 રૂટ 3 પ્લસ 2 રૂટ 18 માઇનસ 5 રૂટ 2 માઇનસ 2 રૂટ 12, યાકુ કલા કોણ કેતે આસીબ ના રૂટ 3 પ્લસ રૂટ 2. ઓકે તો કોણ હેગલા ઓપ્શન નંબર 4 રહી જીવો તમારો કરેક્ટ આન્સર. સો ક્વેશ્ચન નંબર 37 નો ઓપ્શન નંબર 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ 38 કોણ દેલા m ઇઝ ઇક્વલ્સ ટુ ધેન b ઇઝ ઇક્વલ્સ ટુ કેતે હોવો બોલી પચારી છે. તો આમકો ક્વેશ્ચન રે કેતે દેઈ છે m ઇઝ ઇક્વલ્સ ટુ c a b ડિવાઇડેડ બાય
ડિવાઇડેડ બાય કેતે અછી ના તમારો a માઈનસ b, a માઈનસ b તો ક્રોસ મલ્ટીપ્લાય કરો કોલે કેતે એસલા m a માઈનસ b ઇઝ ઇક્વલ્સ ટુ c a b. ઓકે તો એબે દેખિલો બ્રેકેટ ઓપન કર દિયો m a માઈનસ m b ઇઝ ઇક્વલ્સ ટુ c a b ડિવાઇડેડ બાય m a ઇઝ ઇક્વલ્સ ટુ c a b પ્લસ m b. જો એથી હું b કોમન નો છી તો કોણ આસિલા તમારો કોણ હેજીબો ના ac પ્લસ m. ઓકે તો આમકુ b રો વેલ્યુ દરકાર તો કોણ આસિલા b ઇઝ ઇક્વલ્સ ટુ ma ડિવાઇડેડ બાય ac પ્લસ m. કોઠી છે લખો ma ડિવાઇડેડ બાય m પ્લસ ac સેમ જીન્સ. સો ક્વેશ્ચન નંબર 38 રો ઓપ્શન નંબર 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ 39. 39 કોણ દલા 100 રૂટ એટલે કોણ નવો હોમવર્ક રહેલા. નેક્સ્ટ 40. 40 કોણ દલા ના રૂટ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1.4142 દેન ધ વેલ્યુ ઓફ ધીસ મચ યાર વેલ્યુ કેતા હોય બોલે પચાચી કિછ કરિયા નહીં સિમ્પલી રેશનલાઇઝ કરી દો. રૂટ 2 માઇનસ 1 એટા આસલા તમારો રૂટ 2 માઇનસ 1 ડિવાઇડેડ બાય રૂટ 2 પ્લસ 1 ઇન્ટુ રૂટ 2 માઇનસ 1 યાર હોલ રૂટ ઓવર. ઠીક અછી ના એટલે કેતે આસલા રૂટ 2 માઇનસ 1 રો હોલ સ્ક્વેર તળડ આસલા 1 યાર રૂટ ઓવર ભલે પણ કેતે આસલા ના રૂટ 2 માઇનસ 1 રૂટ 2 રો વેલ્યુ 1.4142 ડિવાઇડેડ બાય સોરી માઇનસ 1 કલ કોણ 0.4142. તો ક્વેશ્ચન નંબર 40 રો ઓપ્શન નંબર 3 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે તો આજનો ક્લાસ રે અમે 40 ટાઈમ ક્વેશ્ચન ડિસ્કશન કરવા બાકી તમારો જેતી કે ક્વેશ્ચન્સ કુડા રહેલા 40 ટા ક્વેશ્ચન રહી જઈ છે હું તાકુ તમનકુ ટેલિગ્રામ ગ્રુપ રે દેઈ દેબી. ઓકે ક્વેશ્ચન ગુડા ક્વેશ્ચન ગુડા તા સહિત આન્સર બી પ્રોવાઇડ કરી દેબી. જો મને બી જો મને ફર્સ્ટ તમે ક્વેશ્ચન કુ નિજે અટેમ્પ્ટ કરવ ધેન આન્સર દેખી નેબો. ઓકે આ કોણ આજનો ક્લાસ રે પ્રાઇસ સબ જીન્સ સહજ થીલા સબ જીન્સ આઈ હોપ સમસ્તંકુ સબ જીન્સ ઇન ડિટેલ્સ રે બુઝા પડી કારણ બી કોડા જદી હેની હોમવર્ક ગુડા ભીતરો તો મને ડેફિનેટલી કમેન્ટ સેક્શન રે લખી કે જણેબો. ઓકે આ કોણ જો મને બી ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરના ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરજો. ઓકે આ હાર્ડલી તમારો દી તીનટા ક્લાસ રે તમારો કોણ સિલેબસ પૂરા કમ્પ્લીટ હી જો બસ આ દી જે ચેપ્ટર તમારો રહેલા ગોટે આસલા તમારો કોણ ના જો લાસ્ટ ચેપ્ટરટા મેન્સ્ટ્રુએશન આ કોણ ના આ ગોટે ચેપ્ટરટા તમારો રહેલા કોણ ના પ્રોબેબિલિટી સે દીટા તમારો હાર્ડલી 4-5 ક્લાસ રે તમારો પૂરા સિલેબસ કમ્પ્લીટ થઈ જવો. ઓકે ધેન અમે તમારો પ્રેક્ટિસ સેશન સ્ટાર્ટ કરી દેવા. ઠીક છે ના તો જો મને બી ટેલિગ્રામ ગ્રુપ રે જોઈન કરનો ટેલિગ્રામ ગ્રુપ રે જોઈન કરી જવો. ટેલિગ્રામ ગ્રુપ રો લિંક તમને વિડિયો રો ડિસ્ક્રિપ્શન રે મળી જવો. ઠીક છે ના આશા કરું છું આજરો ક્લાસ તો સમસ્તંકુ ભલ લાગીછે ઓ હેલ્પફુલ મધ્ય રહીછે તેબે નિશ્ચય ચેનલ કુ સબસ્ક્રાઇબ કરિવો ઓ સાંગમાનક સહિત શેર કરિવા સો લાઇક તે મધ્ય કરિવો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડિયો.